અમદાવાદમાં માર મારી લૂંટી લીધાના સીસીટીવી ભાડું આપવાના બદલે પેસેન્જરે કહ્યું મારે રિક્ષામાં દુબઈ જવું છે ડ્રાઈવરે રિક્ષામાંથી ઉતરવાનું કહેતા માર મારી કપડાં ફાડી નાખ્યા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે લૂંટફાંટ અને ચોરીના બનાવો જાહેરમાં બની રહ્યા છે ત્યારે શહેરમાં પેસેન્જરે રિક્ષા ચાલકને માર મારી લૂંટી લેવાની ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે રિક્ષામાં બેસીને પેસેન્જરને તેની જગ્યાએ ઉતારી રિક્ષા ચાલકે ભાડું માંગતા પેસેન્જરે ભાડું આપવાની જગ્યાએ તેને કહ્યું હતું કે મારે દુબઈ જવું છે ત્યારે રિક્ષા ચાલકે તેને મજાક નહીં કરી ભાડું આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષા ચાલકને માર માર્યો હતો અને મોબાઈલ તથા રોકડા રૂપિયા લઈને ભાગી ગયા હતા પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોમતીપુરમાં રહેતા અશ્રફ અલી અંસારી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ હું સારંગપુર સર્કલ થી એક પેસેન્જર લઈ શાહ આલમ ટોલ નાકા જવા નીકળ્યો હતો એસટી ગીતા મંદિર ચાર રસ્તા થી બીજો એક પેસેન્જર મારી રિક્ષામાં બેસાડ્યો હતો હું રિક્ષા લઈને શાહ આલમ ટોલ નાકા આગળ આવેલા કેફે અને જોય નામની દુકાન સામે રોડ પર પહોંચ્યો હતો તે દરમિયાન મેં પેસેન્જરને ઉતરવા માટે રિક્ષા ઊભી રાખીને ભાડું આપવાનું કહેતા અજાણ્યો પેસેન્જરે મને કહ્યું કે મારે રિક્ષામાં દુબઈ જવું છે આ બનાવ દરમિયાન મને છોડાવવા આવેલા ઉમર ખાનને પકડી રાખી અજાણ્યા માણસોએ મારો મોબાઈલ તથા રોકડા સત્તરસો તથા મારી સાથેના ભાઈનો મોબાઈલ ફોન તથા રૂપિયા એકત્રીસો એમ કુલ અડતાલીસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન ની લૂંટ કરી મારા કપડા ફાડી નાખીને ગંદી બિભસ્ત ગાળો આપી હતી તે દરમિયાન આસપાસના માણસો ભેગા થઈ જતા આ અજાણ્યા માણસો ત્યાંથી ભાગી છૂટ્યા હતા સેવન હંમેશા સચ્ચાઈની સાથે